અપેક્ષા પૂરી પાડવા આવે. ઉદય, સૌથી અહીંયાનો માહોલ દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ. જેની કે અમદાવાદ મેડિકલ એસોસિએશન જે દ્રશ્ય જે જોઈ રહ્યા છો અત્યારે, કે ડોક્ટરો જે છે ખૂબ જ મોટી માત્રામાં એકત્રિત થયેલા છે અને અત્યારે હડતાલ જે છે આ શરૂ જ છે. બેનરો સાથે પણ અહીંયા ઉપસ્થિત છે અત્યારે તમામ લોકો. અહીંયાના ડોક્ટરો જે છે એની સાથે વાત કરવા માટેનો પ્રયત્ન કરીએ આપણે, કે એમનું શું જણાવી રહ્યા છે, શું માંગ છે એમની, શું માંગ છે આપણી અત્યારે. વી વોન્ટ પ્રોપર પ્રોટેક્શન એક્ટ ફ્રોમ ધી ગવર્મેન્ટ એન્ડ વી વોન્ટ ધેમ ટુ રિયલાઇઝ ધેટ ડોક્ટર્સ આર નોટ કેન્દ્ર સરકાર દ્વારા સખત માં સખત કાયદો બનાવવો જોઈએ કે જેમાં ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ હોવી જોઈએ. કારણ કે આ ડિમાન્ડ છેલ્લા 10 વર્ષથી ચાલે છે ને 2016માં કેન્દ્ર સરકારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું લેખિતમાં આપવામાં આવેલ છે કે ભારત સરકાર કેન્દ્રનો કાયદો બનાવશે, પણ આજ સુધી એ કાયદાનું પ્રયોજન કરવામાં આવેલ નથી. બીજા ડોક્ટરો છે, આપણે એની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જે ઉપસ્થિત છે એમની સાથે વાત કરીએ. શું કહી રહ્યા છો, કેવા પ્રકારનો કાયદો બનવો જોઈએ, કેવા પ્રકારનો કાયદો બનવો જોઈએ? કાયદો એવો હોવો જોઈએ કે જો ડોક્ટર સામે કોઈ પણ અત્યાચાર થાય તો એના પ્રત્યે ઇમિડિયેટ એક્શન લેવાવી જોઈએ. આવું વાતાવરણ શા માટે ઊભું થાય છે ડોક્ટરો અને પેશન્ટો વચ્ચે, શું એના પાછળની માનસિકતા લાગે છે? માનસિકતા એટલે પેશન્ટના રિલેટિવ્સ એક્સપેક્ટ કરે, પણ પેશન્ટને કન્ડિશન જ એવી હોય કે પેશન્ટના રિલેટિવ પ્રોપરલી પહેલાંથી અર્લી એકદમ પ્રિકોશનરી સ્ટેપ્સ લીધા ના હોય અને એકદમ લાસ્ટ કન્ડિશનમાં લઈને આવે, અને ઓલરેડી ડોક્ટર્સની અહીંયા રેશિયો પેશન્ટનો રેશિયોમાં ઇન્ડિયામાં બહુ ઓછો છે. એક ડોક્ટર 10,000 પેશન્ટના વચ્ચે હોય, 10,000 પોપ્યુલેશનમાં એક ડોક્ટર હોય છે, તો એવામાં પબ્લિકને પણ જોવું જોઈએ. એન્ડ એવામાં પેશન્ટના રિલેટિવ્સે એ ધ્યાન રાખવાનું છે કે ડોક્ટર્સ એવરી ટાઈમ બિઝી જ હોય છે. 48 કલાક સુધી અમે ઊંઘતા નથી, ઇમરજન્સી એટલી હેવી હોય છે તો બી જોઈએ છે, અને એવું નથી કે જોતા નથી. એવરી ટાઈમ વી આર વોચિંગ ધીસ, વી આર મેનેજિંગ ધ પેશન્ટ વેરી વેલ, બટ પેશન્ટને જોવું, અમારી પોતાની કન્ડિશન પણ જોવી પડે, અને એવું મેનેજ કરતા કરતા અમારે જો અમે જોતા હોઈએ અને ત્યારે પેશન્ટ રિલેટિવને કોઈ બી વખતે કન્ડિશન એકદમ કામ રાખવું જોઈએ, એકદમ હાઈપર થઈને મારામારી પર આવું ઉતરી આવે એવું નહીં ચાલે, બિલકુલ નહીં ચાલે. ડોક્ટર્સ બહુ મહેનત કરે છે અહીંયા આખા ઇન્ડિયામાં, પૂરી દુનિયામાં કોઈ ડોક્ટર મહેનત નહીં કરતો, એવી ડોક્ટર ઇન્ડિયામાં ડોક્ટર્સ મહેનત કરે છે. કેમ કે 10,000 પોપ્યુલેશનમાં એક જ ડોક્ટર હોય છે, એવો રેશિયો છે આજના ઇન્ડિયામાં. તમે અમેરિકા ઓસ્ટ્રેલિયા જેવું એક્સપેક્ટેશન અહીં ઇન્ડિયામાં રાખો તો એ ગલત છે. મિનિસ્ટર સિક્યુરિટીની દ્રષ્ટિએ શું શું થવું જોઈએ હોસ્પિટલમાં ડોક્ટરોને લઈને? સિક્યુરિટી એકદમ ટાઈટ હોવી જોઈએ. અહીંયા ઇન્ડિયામાં આપણે એવું ચાલે છે કે સેલિબ્રિટી, VIPs, બિઝનેસમેન, મિનિસ્ટર્સ લોકો ને સિક્યુરિટી Z+ જેવી મળે છે, તો હોસ્પિટલમાં Z+ સિક્યુરિટી કેમ નથી? અહીંયા સિક્યુરિટી હોવી જોઈએ. પબ્લિકને વિચારવાનું છે કે સિક્યુરિટી કોને મળવી જોઈએ. આર્મી છે, પોલીસમેન છે, ડોક્ટર છે, એ બધાની વેલ્યુઝ હોવી જોઈએ, એ બધાને રિસ્પેક્ટ, એમની ડિગ્નિટીઝને વિચારવું પડશે. એમના માટે અહીંયાના દ્રશ્યો જે ફરી વખત દ્રશ્યો દેખાડવા માટેનો પ્રયત્ન કરીશું આપણે, કે અત્યારે ડોક્ટરો જે છે હડતાલ કરી રહ્યા છે, અને પાછળના દ્રશ્યો દેખાડવા માટેનો પ્રયત્ન કરીએ કે બધા જેટલા પણ જુનિયર ડોક્ટર છે અત્યારે ઉપસ્થિત છે અને નારા જે છે આખા લાગી રહ્યા છે, 1, 2, 3, 4 બંધ કરો અત્યાચાર સહિત નારાઓ જે છે અત્યારે એકત્રિત અહીંયા ભેગા થઈ અને લગાવી રહ્યા છે. અને એક જ માંગ છે કે સુરક્ષા જે છે એ કડકમાં કડક સુરક્ષા હોવી જોઈએ, અને હોસ્પિટલથી લઈને ડોક્ટરો સુધી જે છે સુરક્ષા પૂરી પાડવામાં આવી જોઈએ, અને કાયદો જે છે 7 થી 10 વર્ષ સુધીની સજાના ભોગવવાનો કાયદો હોવો જોઈએ. ચલો, બિલકુલ બિલકુલ ઉદય, હજુ પણ ઘણા ડોક્ટર્સ છે એ અલગ અલગ માંગણી કરી રહ્યા છે. અલગ ડોક્ટરો શું કહી રહ્યા છે, અન્ય ડોક્ટર શું કહી રહ્યા છે આ મામલે? જરૂર આપણે સિનિયર ડોક્ટરો જે છે એની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. આપણે સિનિયર ડોક્ટર આપણી સાથે જોડાયેલા છે. સિનિયર ડોક્ટર જે છે આ બાબતે શું વિચારી રહ્યા છે, કેવો કાયદો હોવો જોઈએ, શું કહે છે? ડોક્ટર હંમેશા સમાજની સેવા માટે સર્જાયા હોય છે. એ ગમે તેવી ઇમરજન્સીમાં રાત્રે, અડધી રાત્રે, ચોમાસુ, શિયાળો, ઉનાળો જોયા વગર સતત 24 કલાક ક્યારે પણ ઇમરજન્સી માટે દર્દી આવતું હોય તો તત્પર હોય જ છે સેવા કરવા માટે. પરંતુ જન્મ અને મૃત્યુ ડોક્ટરના હાથમાં હોતું નથી. કોઈ સિરિયસ પેશન્ટને લાખ પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે મૃત્યુ થતું હોય છે તો સગાવાલાએ એને સ્વીકારવું જોઈએ.
અને મીડિયાને પણ એક તમારા માધ્યમ થકી હું એક વિનંતી કરું છું કે પૂરેપૂરી માહિતી ડોક્ટર્સ પાસેથી પહેલા લો, પછી સગા પાસેથી લો કે શું કારણ સાથે એનું મૃત્યુ થયું છે, પછી એના તમે મીડિયામાં ન્યૂઝ આપો, જેથી કરીને પબ્લિકને બી સમજ પડે કે ના, ડોક્ટરે ખરેખર પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે. મહિલા ડોક્ટર તરીકે તમે શું કહી રહ્યા છો, કેવા પ્રકારનો કાયદો હોવો જોઈએ અને મહિલા ડોક્ટર અને પુરુષો ડોક્ટર માટે કેવા સુરક્ષા વ્યવસ્થા ઉભી થવી જોઈએ? સુરક્ષા માટે તો એવું છે કે નોન બેલેબલ ઓફેન્સ માને લઈ લેવું જોઈએ, અને બીજા અમુક એવા કાયદા હોવા જોઈએ કે એક પેશન્ટ સાથે ફક્ત બે કે ત્રણ જ રિલેટિવ એનથી વધારે ના હોવા જોઈએ, અને થોડા કડક કાયદાઓ હોય તો જ્યારે ડોક્ટર અસુરક્ષિત હોય તો એ સમાજ પણ અસુરક્ષિત છે, અને રક્ષક ક્યારેય ભક્ષક ના હોઈ શકે એ સમાજે સમજવું ખૂબ જ જરૂરી છે. શું કહેજો, કેવી સુરક્ષા વ્યવસ્થા ઊભી થઈ છે? માનનીય ગુજરાત સરકારે 2012માં એસોલ્ટ ઓન ડોક્ટર અગેન્સ્ટ ઓલરેડી કાયદો બનાવ્યો છે, પરંતુ એનું આજ દિન સુધી ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું. દરેક પોલીસ સ્ટેશન લેવલે એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. દરેક પોલીસ અધિકારીને જે ડોક્ટર્સની અગેન્સ્ટમાં જે લો બનાવ્યો છે ડોક્ટર્સની ફેવરમાં એસોલ્ટ ઓન ડોક્ટર્સ માટે, જે 2012નો ગુજરાત સરકારનો, એ કાયદો દરેક પોલીસ સ્ટેશન સુધી ગુજરાત સરકારે તેમના સોર્સ દ્વારા ત્યાં સુધી પહોંચાડવો જોઈએ, જેથી કરીને આવી રીતે ડોક્ટરની ઉપર હુમલા થતા હોય ત્યારે પોલીસ પણ યોગ્ય કાર્યવાહી કરી શકે. મેઇન તકલીફ ત્યાં છે કે પોલીસને આ કાયદાની ખબર નથી અત્યાર સુધી. એટલે આપના માધ્યમ થકી અમે ગુજરાત સરકાર અને કમિશનર ઓફ પોલીસ ડોક્ટરો જે જનક છે વિચારી રહ્યા છે કે કાયદો જે છે માત્ર માત્ર માંગ જે છે એક જ પ્રકારની નથી થઈ રહી છે, કે 7-10 વર્ષ સુધીની સજાની જોગવાઈ વાળો કાયદો બનવો જોઈએ. જો દર્દીઓના સગા સંબંધીઓ ડોક્ટર ઉપર હુમલો કરે તો તાત્કાલિક ફરિયાદ નોંધાવી જોઈએ અને આરોપીઓની ધરપકડ થવી જોઈએ અને કડકાઈથી કાર્યવાહી થવી જોઈએ. જનક, બિલકુલ બિલકુલ ઉદય, પરંતુ આવી પરિસ્થિતિમાં જરા ડોક્ટર થી પૂછો કે દર્દીઓ જે મુશ્કેલીમાં છે એમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે? જણાવો કે જે અત્યારની જે હડતાલ ચાલી રહી છે, હડતાલને લઈને અત્યારે ડોક્ટરોનો જે ઇમરજન્સી વોર્ડ હોય અથવા તો ઇમરજન્સી કોઈ દર્દીઓની હોય તેને લઈને શું કાર્યવાહી થઈ રહી છે અત્યારે? ડોક્ટર એ કસાઈ નથી, એ માનવતાને વળેલા છે. અમારી ત્યાં અમે ઇમરજન્સી વોર્ડમાં આ બધા જ રેસિડેન્ટ ડોક્ટર્સ છે, અમારા બધા ટીચર્સ, બધા રેસિડેન્ટ જે ઇમરજન્સી વોર્ડમાં હોય એ બધા એક 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 કરીને ત્યાં હાજર જ છે. અમે બધા ઇવન પ્રાઇવેટ પ્રેક્ટિસનર્સ અમે કટિબદ્ધ છીએ કે જ્યારે બી કોઈ પણ ઇમરજન્સી આવે, જેમ સોલ્જર સૈનિકો કરે છે એ રીતના જ અમે ડોક્ટર્સ. આગળનો પ્લાનિંગ શું છે, આપણે અહીંયાથી કઈ તરફ જવાના છીએ રજૂઆત લઈને? અમારી રજૂઆત ઓલરેડી થઈ ચૂકી છે, પરમ દિવસ વી હેવ ગિવન ધ મેમોરેન્ડમ ટુ કલેક્ટર ઓફ અમદાવાદ. નાવ વી આર ઓન પોપ્યુલર ડિમાન્ડ વી આર ગોઈંગ ટુ પોલીસ કમિશનર્સ ઓફિસ ટુ સબમિટ ધીસ મેમોરેન્ડમ. જનક, હવે અત્યારે આ તમામ ડોક્ટરો જે છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કે સીમ જે છે એમને પણ એક આવેદનપત્ર આપશે અને ગઈકાલે